હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપર ખાતે આજે ગુરુ પૂર્ણિમાને લઈને હજારોની સંખ્યામાં માય ભક્તોની શ્રી મહાકાલી મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી હતી. અષાઢ સુદ પૂનમના પવિત્ર દિવસે ગુરુ પૂર્ણિમાનું મહત્વ અનેરું છે, જેને લઈ યાત્રાધામ સાંપડ મુકામે આવેલ શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે આજે વહેલી સવારથી જ માય ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરતા નજરે પડ્યા હતા. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવીને માય ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરતે નજરે પડ્યા હતા. તો દર પૂનમના દિવસે હજારોની સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પૂજા અર્ચના કરે છે તો તેમની મનોકામના પૂર્ણ થતી હોવાની અનેક દાખલા પ્રચલિત બન્યા છે. તો દાતાઓના સહયોગથી દર પૂનમે માય ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં આવતા માય ભક્તો પ્રસાદ સ્વરૂપે ભોજન લઈને ધન્યતા અનુભવે છે. જીલરાવલ જેડેશ ટીવી પ્રાંતિજ. બીજી વાર બોલ. સાપડ મહાકાલી મંદિર 600 વર્ષ પુરાણું છે તો લોકો દર વર્ષે દર્શન કરવા બહારથી પણ આવે છે, દેશમાંથી પણ આવે છે અને પરદેશમાંથી પણ આવે છે અને પોતાનું કામ ન થતું હોય તેના માટે માનતા બાધા આખરી રાખે છે અને કડકમાં કડક બાધા પણ રાખતા હોય છે. બીજી વાર હસતા હસતા આવે છે તો માતાજીએ અમારી માનતા વધાવી લીધી અને અમારું કામ પૂરું કરી દીધું એટલે માતાજીની આ જગ્યા જાગતી જગ્યા છે. અને શંકરાચાર્ય જેવા પણ આ મંદિરની મુલાકાત લીધેલી છે. જે વખત આવ્યા તે વખત હું હાજર હતો, તે વખત એવું કહેતા કે આવી પીઠિકાઓ તો ઘણી છે પરંતુ થોડી જ વારમાં શંકરાચાર્ય એમના દંડ ખેંચવાથી મંદિરની અંદર જઈ અને લોબા સૂઈ ગયા. પછી અમે બહાર આવ્યા ત્યારે પૂછ્યું કે આ શું થયું. ભાઈ, આ માતાજી છે, આ પીઠિકા છે એ સાચી જ છે અને દેશભરમાં પૂજાય છે એ પૈકીની આ પીઠિકા છે. અને એના પુરાવા રૂપે તમને હું એક પ્રશ્ન પૂછું છું કે વરસાદના છોટા પડ્યા હતા? હા. તો કે આજથી હું તો મને બી જાહેર કરું છું કે આ માતાજીની પીઠિકા સાચી છે, પૂજવા લાયક છે અને માનતા રાખનારની બાધા આખરી પૂરી થાય છે. એ માટે જોઈએ તો થોડીઓએ પણ માતાજી મંદિરની બાજુમાં વોશ મૂકેલા તો વોશ લીલા થયેલા છે. એનું કારણ એક જ હતું કે દારૂ પીને બેસતા હતા લોકોએ ગામધનોએ કંઈ કહ્યું તો ભાઈ આ કૃત્ય કરશો ને, છતાં પણ એ કહેતા હતા કે માતાજી સાચી હોય તો આ વોશ સવારે લીલા કરે તો અમે માનીએ તો માતાજી સાચી છે. સવારે એ લોકો રાત્રે સૂઈ ગયા અને સવાર પડ્યું અને ઉઠ્યાને જોયું તો વોશ લીલા થયેલા હતા. પછી રાતે તો આંખોમાં પાણી પડી, દિવસે પાણી પડી અને પછી લોકોના કહેવા મુજબ માની અમારી ભૂલ થઈ, અમે માફી માગીએ છીએ અને માતાજી સાચી છે એમાં કોઈ પણ શંકા નથી અને આ સાચી પીઠિકા મને પીઠિકા છે. આજે પૂનમના દિવસે 50,000 જેટલા દર્શનીઓ દર્શન કરવા આવ્યા છે અને પણ ભોજન પણ પ્રસાદ અહીંથી જ લીધો છે અને ટ્રસ્ટ દ્વારા દર પૂનમે ભોજન ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.